તો એક પેજ પર 10 એમ બે પેજ ઉપર 60 એટલે લગભગ 20 ઘર છે. આ 20 ઘરમાં દરેક પેજ પર આપણા 5-5 પેજ કમિટીના સભ્યો છે, એટલે 5 × 10 ઘરમાં કુલ 20 ઘરમાંથી 10 ઘરની અંદર પેજ કમિટીના સભ્યો છે. હવે ઘણાને મને પૂછે ઘણા કે 1 કરોડ 13 લાખ તો આપણા પ્રાથમિક સદસ્યો છે ને, 74 લાખ વેરીફાઈડ આપણા પેજ કમિટીના સભ્યો છે, તો આપ એમાં ફરક શું છે? પ્રાથમિક સદસ્ય હું બની શકું, મારી પત્ની, મારો દીકરો, એની પત્ની, ઘરમાં જેટલા હોય 18 વર્ષથી ઉપરના બધા પ્રાથમિક સદસ્ય બની શકે, પણ પેજ કમિટી એ ઘરમાં ફક્ત એક વ્યક્તિ બની શકે. તેનો મતલબ એવો છે કે 74 લાખ ઘરોની અંદર આપણો એક એક કાર્યકર્તા બેઠો છે. સમજા કે નહીં? તમારે બૂથના પ્રમુખે આ કમિટીને આ એક એક પેજના 5-5 અને 10 લોકોના ઘરે એનો સંપર્ક કરવાનો છે, અને બીજા 10 ઘર છે કે જ્યાં આપણો સભ્ય નથી એના ઘરનો પણ સંપર્ક તમારે કરવાનો છે. એ જયારે સંપર્ક કરો ત્યારે તમારે પહેલો પ્રશ્ન પેજ કમિટીને કેવું છે કે તમારા તમે પેજ કમિટીના સભ્ય છો, તમને યાદ છે? પેલો કે મને યાદ છે, ગયા વખતે મેં તમારા ઘરનું મતદાન કરાવ્યું, મારા પેજ પરના લોકોને પણ મેં મતદાન કરાવ્યું હતું. પછી એને બીજો પ્રશ્ન પૂછ્યો કે તમારા ઘરમાં કોઈ વડીલ છે? અને ત્યાં એના ઘરમાં ન હોય ને આજુબાજુમાં હોય તો એના ઘરે જઈને વડીલ વંદના કરી આવજો. તમે કરી હશે, મહિલા મોરચે ખૂબ સારું કામ એમાં કર્યું છે, પણ ફરી એમને નમન કરીને વંદન કરીને એમને પૂછ્યો કે જો તમારી ઉંમર 85 થી વધારે હોય અને તમે મતદાન મથક પર મતદાન કરવા જવા માટે અસમર્થ હોય તો હું કલેક્ટરશ્રીને કહીશ અને જાણ કરીશું, અધિકારી તમારા ઘરે આવીને તમારું મતદાન કરાવી શકશે. એ જ રીતે તમે પૂછ્યો કે વિસ્તારમાં તમારા ઘરમાં આવું નહીં પૂછતા, આ વિસ્તારમાં કોઈ દિવ્યાંગ ભાઈ બહેન રહે છે? અને જો કોઈ હોય તો એને પણ મળજો. એમને કહેજો કે તમારી પાસે સિવિલ હોસ્પિટલનું 40%થી વધારે દિવ્યાંગ હોય એવું સર્ટિફિકેટ જો હોય તો તમે જો મતદાન મથક પર જઈ શકવા માટે અસમર્થ છો, જઈ શકતા નથી, તો તમારા ઘરે પણ કલેક્ટરશ્રી અધિકારી મોકલશે અને તમારા ઘરે જ તમારું મતદાન કરાવશે. આ જે નામ હોય વડીલ વંદનાનું કે દિવ્યાંગોનું, આ બંને જે મતદાન માટે મોકલવાનું હોય એનું નામ તમારે જિલ્લા પ્રમુખોને, તમારા 4 છે ને, 4 માંથી અથવા પ્રભારીને આપજો, એ બધાને આપી દેશે. કલેક્ટર એની વ્યવસ્થા કરશે. તમારા કહેવાથી આ વ્યવસ્થા થાય તો આ વડીલ અને દિવ્યાંગ ભાઈ બહેન કોને મત આપશે? આટલો સીધો સાધો સવાલ. તમે મતદાન કરાવો, તમે વ્યવસ્થા કરાવો તો તમને મત આપે કે નહીં? ભાજપના કાર્યકર્તા તરીકે તમે મતદાન કરાવો તો મત ભાજપને મળે કે નહીં? તો મળવો જોઈએ કે નહીં? એની સાથે ચોથો પ્રશ્ન પૂછ્યો, તમારી પાસે લિસ્ટમાં પણ હશે કે આ 20 ઘરની અંદર કોણ લાભાર્થી છે, એમને કયા કયા લાભ મળ્યા છે. આપણા પેજ કમિટીમાંથી પણ કોઈ ને કોઈ લાભાર્થી હોઈ શકે, એ સિવાય પણ હોઈ શકે. એના ઘરે જાઓ, એને મળો, તમને પાણી પીવડાવશે. ત્યારે એને પૂછ્યો કે તમે ઘર તો બહુ સરસ બનાવ્યું, તો તમે આ મોદી સાહેબની યોજનાનો લાભ લીધો કે નહીં? એ કહે છે હા લીધો, એટલે તો હું સરસ મકાન બનાવી શક્યો. તમને ચા નો આગ્રહ કરશે કે બેન તમને આવીને ચા નો કપ આપે. તારે બહેનને પૂછ્યો કે બેન તમે હમણાં ચા બનાવી ને ગેસ પર, આ ગેસ તો મોદી સાહેબે આપ્યો એવું લાગે છે. તો બેન તરત કહેશે હા હા મોદી સાહેબે તો આપ્યો છે. તમે એમ કહેશો કે તમારા ઘરમાં હમણાં થોડા ટાઈમ પહેલા કોઈ વડીલનું ઓપરેશન થયું હતું? તો કે હા થયું હતું, બહુ જ ખર્ચ આવ્યો છે એવું પૂછ્યો. તો કે છે 5 લાખનો ખર્ચ થયો, પણ મોદી છે ને તો ક્યાં ચિંતા છે. આયુષ્યમાન કાર્ડ હતું મોદી સાહેબના, આયુષ્યમાન કાર્ડમાંથી આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના વધારાના 5 લાખ
10 લાખમાંથી તમે દરેક જણ જયારે જરૂર પડે ત્યારે સારવાર કરાવી શકો એની વ્યવસ્થા મોદી સાહેબે કરી છે. દુનિયામાં સૌથી મોટી યોજના અને ભારતની અંદર 50 કરોડથી વધુ લોકોને સ્પર્શતી આ યોજના. હમણાં આપણા ઉમેદવાર જરા નવા નવા છે ને, તમને કહ્યું કે 1 કરોડ 38 લાખ લોકોને મકાનો આપ્યા, બોલે ને ખાલી તમને આવું ખોટું ખોટું. આ દેશમાં 4 કરોડથી વધુ લોકોને મોદી સાહેબે પોતાના ઘરનું ઘર આપ્યું છે. અને આજે યોજના દ્વારા, આયુષ્યમાન યોજના દ્વારા આ યોજના આવી કેવી રીતે, ગામડાના ભાઈઓને ખબર ના હશે પણ ગામની અંદર મોદી સાહેબે જોયું કોઈ કોઈ વડીલ મા બાપ બીમાર પડે તો એ ગંભીર બીમારી હોય તો દીકરાથી છુપાવે, એમને થાય કે દીકરો સારવાર કરાવશે તો ઘર કે જમીન વેચવી પડશે, દીકરો દેવાદાર થઈ જશે, એના કરતા ઉંમર થઈ છે જવાનું થાય તો ભલે જાય પણ દીકરાને ખબર નથી પડવા દેવી. અને એને બહુ દુખાવો થાય તો ખેતરમાં જાય ધ્રુસકે ધ્રુસકે રડી લે પણ ઘરે આવે ત્યારે આંખો કોરી ધાકોર હોય, ઘરે કોઈને ખબર નહીં પડવા દે. મોદી સાહેબના ધ્યાનમાં આવ્યું એટલા માટે મોદી સાહેબે કહ્યું કે આ વડીલોનો મોટો દીકરો હું છું, એનો દીકરો દેવાદાર નહીં થાય, એનું મકાન નહીં વેચાય, એનું ખેતર નહીં વેચાય, એનું તમામ બિલ નરેન્દ્ર મોદી હું પોતે ભરીશ એવી યોજના મોદી સાહેબ. કોંગ્રેસે આવી કોઈ દિવસ યોજના કરેલી હતી? તમારા સુખ દુઃખમાં ક્યારે ઉભા રહ્યા હતા? 4 કરોડ લોકોને પોતાનું ઘરનું ઘર આપ્યું જેનો પોતાનું હતું અને પાકો કરવા માટે પૈસા આપ્યા, અને જેનું નહોતું એમને પણ પોતાનું મકાન આપ્યું. હમણાં હવે બોલી ગયા આપણા ઉમેદવાર કે દરેકને માતાજી 5 કિલો અનાજ કોરોના સમયથી આપ્યું. કોરોનાના સમયની અંદર આપણી પાસે રસી નહોતી, કોઈ સમૃદ્ધ દેશો રસી બનાવશે એના દેશના લોકોને આપશે પછી આપણને આપશે ત્યાં સુધી રાહ જોવા જોઈએ ને, તો આજની આ સભા બોલાવી જ ના પડે. આમાંથી ઘણા બધા તો નીકળી ગયા હોય ખરું કે નહીં, અને મોદી સાહેબ રાહ જોઈ એવા છે જ નહીં. એમણે દેશના સાયન્ટિસ્ટોને કહ્યું કે તમારા ટેલેન્ટમાં મને વિશ્વાસ છે, તમારી કાર્યદક્ષતામાં મને વિશ્વાસ છે, તમે આ વેક્સિન શોધો. અમે 2 વેક્સિન શોધી. મોદી સાહેબે કહ્યું હતું કે આ જસ્ટ મળશે તો એનો અધિકાર તમે છો, અપજસ્ટ મળશે તો એનો અધિકાર મારો રહેશે, મારા માથે લઈશ. સાયન્ટિસ્ટોએ 2 વેક્સિન બનાવી. મોદી સાહેબે આ દેશના 100 કરોડ લોકોને મફતમાં આ બંને વેક્સિન આપી, તમને પણ આપી, એટલા માટે આજે તમે અહીંયા બેઠા છો. તો આપણને જીવતદાન આપ્યું એને આપણે મત ના આપીએ કે નહીં? મોદી સાહેબે આવી અનેક યોજનાઓ દ્વારા લોકો માટે કામ કર્યું છે. કોઈ યોજનાઓ ઘણા આવ્યો જ નથી, તમને રોજ બધા આગેવાનો આવશે, તમને એક એક યોજનાઓ બધા તમને કહેતા રહેશે. પણ આ 2 યોજના મારે કહેવાની જરૂર પડી કેમ કે એનો ઉલ્લેખ કર્યો હતો, ખોટો આંકડો હતો, એ સુધારવાની જરૂર હતી. પણ મેં જે તમને કહ્યું છે ને કે બુથ પ્રમુખના નેતૃત્વમાં કાલ સવારથી તમારું કામ શરૂ થાય. બુથ પ્રમુખો તમારા વિસ્તારમાં રહેવા વાળા કોઈ પણ પદાધિકારી હશે, એ ભલે તમારા જિલ્લાનો પ્રમુખ હોય, એને પણ 1-2 પેજ આપજો કે આનો સંપર્ક તમારે કરવાનો છે. ના પાડે તો સીધો મને ફોન કરજો. ના કેમ કરે? બુથ પ્રમુખ એ રીતે કરે, પણ બુથ પ્રમુખ ના કરે તો કોણ કરે? બધા બુથ પ્રમુખ કરશે ને, બધા સંકલ્પબદ્ધ છો ને? તો આ જો તમે બુથ પ્રમુખો, તમારા 1 બુથમાં 1000 મત છે, એમાં તમે 70% મતદાન કરો તો 7/21 મતદાન થાય. એમાં તમારા પેજ કમિટીના 5 સભ્યો હોય દરેક પેજ પર, એના ઘરમાં 5/15 મત હોય, કુલ 21 મતદાન થાય. એમાંથી 15 મત ભાજપના પેજ કમિટીના સભ્યો મતદાન કરે,
તો આપણા વિરોધીઓને છ અથવા છ થી પણ ઓછા મળે, માની લઈએ કે છ મળે, 15 માંથી 6 બાદ કરીએ તો 9 વોટ ની લીડ તમને એક પેજ પર મળે. તમારી પાસે 300 પેજ છે એક બુથ ની અંદર, 30 પેજ છે એક બુથ ની અંદર, આ 30x9 કરીએ તો 270 ની લીડ તમને એક બુથ ની અંદર મળે. 270 ને આપણે એવરેજ 300 ની પકડીએ, એમાં તમારા વિધાનસભામાં 300 બુથ છે, એ દરેકમાં 300 ની લીડ મળે તો 90,000 ની લીડ એક વિધાનસભામાં મળે. ગુણ્યા 7 વિધાનસભા એટલે કેટલા થયા? 6,30,000 આ લીડ તમને મળી શકે. કરવું તમારે પડે ભાઈ, આટલું કરજો. રેલીમાં જજો, પ્રધાનમંત્રી આવે ત્યારે જજો, નડ્ડાજી આવે, અમિતભાઈ સાથ આપણે અહીં બેઠેલા આગેવાનો આવે, એ બધું જ કરજો. પણ તમે 20 ઘરનો સંપર્ક કરવાનો હોય બે પેજ પર, એક ઘરમાં 10 મિનિટ જવું પડે તો 200 મિનિટ થાય, એટલે કે 4.5 કલાક થાય, 2 કલાક સવારે અને 2 કલાક સાંજે, એક દિવસમાં તમારો સંપર્ક થઈ જાય. આવો તમે ઇલેક્શન સુધીમાં 5 વખત કરો ને તો તમારા 5x20 કલાક થાય, એટલે એક દિવસ પણ તમારો થતો નથી, 24 કલાક પણ તમારા થતા નથી. પણ 5 દિવસ 4x4 કલાક આપીને ખંતથી પેજના એક એક વ્યક્તિને મળીને એનો સંપર્ક કરીને એને નાનું મોટું દુઃખ હોય, મન દુઃખ હોય તો ઉમેદવાર પ્રત્યે માફી માંગીને કે મોદી સાહેબને જોઈને મતદાન કરવાનું છે, મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવાના છે. મોદી સાહેબ, ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે કોઈ કચાસ તમારામાંથી ન થાય એવી મારી આપ સૌને વિનંતી છે. મને તમારા ટેલેન્ટમાં વિશ્વાસ છે, તમારા કામમાં વિશ્વાસ છે, તમારા સંપર્કમાં વિશ્વાસ છે. હવે તમારી પરીક્ષાનો દિવસ છે, તમારા ભરોસે હું કહેતો આવ્યો છું કે 5 લાખથી વધુ મતથી અમે 26 સીટ જીતીશું અને આ છોટા ઉદેપુરની સીટ 6,30,000 મતે જીતીશું. થઈ જશે કે નહીં? પાકું ને? તમે સંકલ્પ કરો કે અમે આ છોટા ઉદેપુરની સીટ, બોલો, છોટા ઉદેપુરની સીટ અમે 6,30,000 ની લીડ થી જીતાડીશું. પાકું ને? તમારે પાકું તો તમારે આટલા દૂર સુધી શું બોલાવ્યો? મહેમાન આવું પડે. આ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગલી ગુજરાત, ભારત માતા કી જય. હજી આપણો કાર્યક્રમ ચાલુ જ છે, મહેરબાની કરીને કાર્યકર્તા ભાઈ બહેનો ઉભા ના થાય. ભારતીય જનતા પાર્ટીમાં આજ રોજ પ્રકાશભાઈ નટવરભાઈ રાઠવા સરપંચ અને તાલુકા કોંગ્રેસ મહામંત્રી, અશોકભાઈ સરુભાઈ રાઠવા પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં આજ રોજ જોડાયા છે, એમને ખૂબ ખૂબ અભિનંદન. આપણે એમને દૂધમાં સાકર ભળે એમ ભેળવી લઈને મોદી સાહેબના વિકાસના કામે લગાડવાના છે. આપ બધા જ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આપણે શાંતિથી બેસીશું, પાછળ જે મિત્રો ઉભા થયા છે 5 મિનિટમાં આપણો કાર્યક્રમ પૂરો થશે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. તેઓ ઝડપથી સ્ટેજ પર આવીને પાટીલ સાહેબના હાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે, ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી, ભારત.